Good morning. Hope you all are fine. I am Kalyani Trivedi. Continuing the lecture of SYB Gone Sam 3, that is of English subject. We have started the discussion of textbook. Name is Prelude. And we reached to the chapter. यूनिट वन नाम से होमकमिंग। होमकमिंग इज रिटन बाय रविंद्रनाथ टैगोर। घर वापसी, होमकमिंग એટલે ઘરે પાછા ફરવું। क्या है बाहर गाम रेवा गयेला होय, भणवा गयेला होय, नौकरी करवा गयेला होय के त्यां शिफ्ट थया होय ने त्यांथी पाछू घरे आवुं एने होमकमिंग कहेवामां आवे छे। रविंद्रनाथ टैगोर ने कोण नथी ओळखतू भारतमां, महान बंगाळी कवि, संगीतकार अने लेखक, नाट्यकार। फर्स्ट एशियन, एशियाना सौथी प्रथम व्यक्ति जेमणे नोबेल प्राइज मळ्युं हतुं ए गीतांजलि माटे 1930 आई थिंक इफ आई एम नॉट रॉन्ग। एमवाय प्रख्यात छे एमनी गीतांजलि माटे विश्वमां। रविन्द्रनाथ टैगोर ने ओळखता होय तो गीतांजलि पोएट्री कलेक्शन एना माटे जेमना फेमस वर्क्स छे घरे बाहिरे, जोगा जोग अने गोरा, एवी त्रण फेमस नवलकथाओ छे। एमना मोस्ट प्रोबेबली एमना जे लेखो छे ए बंगाळी भाषामां ज लखाता हता अने पछी ट्रांसलेट करवाता इंटरनेशनल ऑडियंस ने ध्यान में राखी ने कि मारा देश की बारे मारी चौपड़ियों जाए तो ये लोग वाँची शके एटला माटे इंग्लिश में ट्रांसलेशन कर देता, बाकी लखता था ए पोतानी मातृभाषा बंगाळी में। अने पछी छेल्ली वात करी थी आपणे एमना स्कूल, एक्सपेरिमेंटल स्कूल शांति निकेतन, जेने कोण नथी ओळखतुं, कोणे शांति निकेतन नाम नथी सांभळ्युं, ज्यां कलाना विषयों अने उपनिषद ट्रेडिशन, जूनी ट्रेडिशन जे के भाई उपनिषदों में लखेलू है कई रीते विद्यार्थियों ने केव शिक्षण आप क्या वातावरण में आप खुला वातावरण में शिक्षण अपाय से शांति निकेतन में, गणित, कला, संगीत बधा विषयों जे महत्वना है जीवन में शीखवा एवं बधा विषयों पर त्या एज्युकेशन अपाय से। ऑल अबाउट रविन्द्रनाथ टैगोर। हमें आप स्टोरी विषे जोयू हतिक कई रीते एनी सिंपल इजी लाइफ कलकत्ता जाइने कई रीते अघरी बनी जाए छे, डिफिकल्ट बनी जाए छे, અને કઈ રીતે રિયલાઇઝ થાય છે કે ના મેં જે છોડ્યું એ બરાબર હતું, એટલે જે છોડ્યું એ જ બરાબર હતું, અહીંયા કરતાં તો મારું ઘર સારું હતું। સ્ટોરી સ્ટાર્ટ કરી હતી ફતિક ચક્રવર્તી, ધ રિંગ લીડર, એટલે કે નાનકડા કોઈ ગ્રુપનો લીડર હોય એને રિંગ લીડર કહેવામાં આવે છે। એના ગામનો રિંગ લીડર હતો, તોફાન મેનું ટોપમાં નામ હતું, મખન સાથે એનો નાનો ભાઈ તોફાન કરતો, અને મખને ઘરે જઈને કહી દીધું કે એણે માર્યું છે, એ પહેલા જ્યારે એક બોટ આવી માંથી એક ગ્રે હેર અને ડાર્ક મિસ્ટેક એટલે કે મિસ્ટેક મૂછુંવાળા ભાઈ ઉતર્યા અને એને કીધું, પૂછ્યું ફતિકને કે ચક્રવર્તી ક્યાં રહે છે, કે અહીંયા ક્યાં, વળી નજીક આવીને પૂછ્યું અહીંયા ક્યાં, તો કે જોઈ લ્યો, ગોતી લ્યો, જાતે જ ગોતી લ્યો, જાઓ શોધી લો,
But now Zavan came down from the house and told Pratik his mother wanted him. Pratik refused to move, but the servant was the master of this occasion. He took Pratik up roughly and carried him, kicking and struggling in important rage. નોકર આવીને બોલાવી ગયા કે પ્રતિક તને તારા મમ્મી બોલાવે છે, પરંતુ એ નથી આવું એમ કહ્યું. રિફ્યુઝ એટલે ના પાડવી, નથી આવું. પરંતુ એ સર્વન જોરદાર રાખેલો હતો, નોકર માસ્ટર ઓફ ધી ઓકેશન, આવું ના પાડે ને તો એની માસ્ટરી હતી. ઉપાડીને ખેંચીને તાણીને ગુસ્સામાં લઈ ગયો. વેન પ્રતિક કેમ ટુ ઇન્ટ હાઉસ હિઝ મધર સો હિમ સી કોલ્ડ આઉટ એંગ્રીલી, સો હેવ બીન બીટિંગ મક્ખન અગેઇન. પાછું માર્યું તે નાના ભાઈને મક્ખન ના. પ્રતિક આન્સર્ડ ઇન્ડિજન્ટલી, નો આઈ હેવન્ટ, હુ ટોલ્ડ યુ ધેટ? ના, મેં તો નથી માર્યું. કોણે કીધું તને? હિઝ મધર શાઉટેડ, ડોન્ટ ટેલ લાઈઝ, યુ હેવ, ખોટું નહીં બોલ, તે માર્યું છે. પ્રતિક સેડ, આઈ ટેલ યુ આઈ હેવન્ટ, યુ આસ્ક મક્ખન, પૂછી લો, મેં એને માર્યું નથી. બટ મક્ખન થોટ ઇટ બેસ્ટ ટુ સે ટુ હિઝ પ્રીવિયસ સ્ટેટમેન્ટ. હી સેડ, યસ મધર, પ્રતિક ડીડ હિટ, ના મમ્મી પપ્પાને માર્યું છે ભાઈ. પ્રતિક પેશન વોઝ ઓલરેડી એક્ઝોસ્ટેડ, હી કુડ નોટ હિયર ધીસ ઇનજસ્ટિસ. માર્યું નથી છતાં કીધું માર્યું એટલે એ એનાથી સહન ન થયું. ડ્રોપ ધેટ મક્ખન એન્ડ હેમર્ડ વિથ હિઝ વિથ બ્લોઝ, ટેક ધેટ, હી ક્રાઇડ, એન્ડ ધેટ ફોર ટેલિંગ લાઈઝ. અલે માર્યું નથી ને મેં તને, માર્યું છે ને મેં, અલે અલે મા અલે હજી એક ખા એમ કહીને એને માર્યું એમ કરીને, એના હાથ પર હાથ જોરદારથી એને બ્લો માર્યો. અલે હિઝ મધર ટુક મક્ખન સાઈડ એન્ડ પુલ ફરતીક અવે, બીટિંગ હિમ વિથ હર હેન્ડ્સ. વન ફરતીક પુલ હર અસાઈડ, સી શાઉટેડ, વોટ યુ લિટલ વિલેન, વુડ યુ હિટ યોર ઓન મધર? એના મમ્મી વચ્ચે પડ્યા, કીધું મક્ખન આ રીતે મારે છે. એટલે મમ્મીને પણ એણે ધક્કો માર્યો, ત્યારે એણે કીધું કે શું તારી માને પણ તું મારીશ? ઇટ વોઝ જસ્ટ એટ ધીસ ક્રિટિકલ જંકચર ધેટ ધ ગ્રે હેડ સ્ટ્રેન્જર અરાઈવડ. યસ, વોટ વોઝ ધ મેટર? પ્રતિક લુક્ડ, શી પીઝ એન્ડ એસેન્ટ. આ પરિસ્થિતિ હાલ હતી ત્યાં જ એ ગ્રે હેરવાળા સ્ટ્રેન્જર, એટલે કે જે હતા એ અજાણ્યો માણસ, આવ્યા અને પૂછ્યું શું થયું છે. પ્રતિક લુક્ડ શી પીઝ એન્ડ એસેન્ટ, ખેટા જેવો આમ શાંત થઈ ગયો અને શરમાઈ ગયો. બટ વેન ઇઝ બધા સ્ટેપ બેક એન્ડ લુક્ડ એટ ધ સ્ટ્રેન્જર, હર એંગ ટર્ન્ડ ટુ સરપ્રાઈઝ, ફોર શી રેકોગ્નાઇઝ હર બ્રધર એન્ડ ક્રાઈડ, વાય દાદા? તો એ લોકો ત્યાં દાદા કહે બેંગોલીમાં, એ લોકો મોટા ભાઈને દાદા કહે. એટલે કહે છે કે જ્યારે એ અજાણ્યા માણસ સામે જોયું એની મધરે, અને ત્યાં એનો ગુસ્સો પીગડી ગયો અને સરપ્રાઈઝ, વાહ, ખુશ થઈ ગયા, ફોર શી રેકોગ્નાઇઝ હર બ્રધર, ના ભાઈ છે, રાઈટ, એટલે ઓ ખુશ થઈ ગયા અને બોલ્યા, ભાઈ દાદા, ઓ તમે દાદા, વેર હેવ યુ કમ ફ્રોમ, ક્યારે આવ્યા તમે? સી સેડ ધીઝ વર્ડ્સ, સી બોર ટુ ધ ગ્રાઉન્ડ એન્ડ ટચ્ડ હિઝ ફીટ. મોટા ભાઈ હતા એટલે એમને પગે લાગ્યા. અ બ્રધર હેડ ગોન અવે સૂન આફ્ટર સી મેરિડ, હેડ મેરિડ એન્ડ હી હેડ સ્ટાર્ટેડ અ બિઝનેસ ઇન બોમ્બે. જે છે કે પોતાના મેરેજ થયા ત્યારથી જ ભાઈના બોમ્બે બિઝનેસ કરવા જતા રહ્યા હતા. એ સિસ્ટર હેડ લોસ હર હસબન્ડ વાઇલ હી વોઝ ઇન બોમ્બે, જ્યારે એ બોમ્બે હતા ત્યારે એણે પોતાનો હસબન્ડ ગુમાવ્યો હતો. ડિસેમ્બર હેડ નાવ કમ બેક ટુ કોલકાતા, ડિસેમ્બર હવે કોલકાતા આવી ગયા હતા. એન્ડ હી એન્ડ હેડ એટ વન્સ મેડ ઇન્ક્વાયરીઝ અબાઉટ હિઝ સિસ્ટર, અને પૂછોડાયું હતું કે ભાઈ બેન કેમ છે, સમાચાર પૂછ્યું. યુ હેડ ધેન હેસ્ટન ટુ સી હર એઝ સૂન એઝ હી ફાઉન્ડ આઉટ વેર સી વોઝ. એમ થયું હતું કે એકવાર મળી આવ્યું, શું કરે છે બેન. ધ નેક્સ્ટ ફ્યુ ડાઈઝ વર ફુલ ઓફ રિજોઇસિંગ, ધ બ્રધર આઝ આફ્ટર ધ એજ્યુકેશન ઓફ ટુ બોયઝ. થોડાક દિવસો તો મસ્ત મજામાં નીકળી ગયા, ખુશીમાં, ઘરે કોઈ મહેમાન આવ્યો હોય, ભાઈ આવ્યો હોય તો ખુશીમાં નીકળી ગયા. રિજોઇસિંગ એટલે એન્જોયમેન્ટમાં, ખુશી, હેપી, હેપીનેસ. બ્રધર આઝ ધ એજ્યુકેશન ઓફ ધ ટુ બોયઝ, આ બેનું ભણતર શું છે, ભણે છે કાંઈ? He was told by the sister that Pratik was perpetual nuisance. He was lazy, disobedient and wild. Okay, chha, to bhai, vaat jaa diyo maro.
છોકરો એવો છે લેઝી આળસુ, બસ તોફાન જ કર્યા કરે, મિસ્ચિવિયસ, આખો દી અફવા, ન્યુસન્સ એટલે કે અફવા ફેલાવાળો, વગેરે અલગ પ્રકારનું વિચિત્ર માણસ છે. ડિસઓબિડિયન્ટ એટલે કે મારું માનતો નથી, એન્ડ વાઇલ્ડ એટલે કે વાઇલ્ડ એટલે તો જંગલી કહેવાય, જંગલી ટાઈપ માણસ. બટ મક્ખન વોઝ એઝ ગુડ એઝ ગોલ્ડ, એઝ ક્વાઇટ એઝ લેમ, એન્ડ વેરી ફોન્ડ ઓફ રીડિંગ. આગળ મક્ખન સારો છે, એઝ ગોલ્ડ ગુડ એઝ ગોલ્ડ, સોનાની જેવો સારો છે મારો દીકરો, ક્વાઇટ શાંત, અને લેમ્બ એટલે કે મકીનું બચ્ચું, લેમ્બ, એન્ડ વેરી ફોન્ડ ઓફ રીડિંગ. શું કહે છે એને વાંચવાનો શોખ છે. ડિસેમ્બર કાઇન્ડલી ઓફર ટુ ટેક ફતિક ઓફ અર સિસ્ટર્સ હેન્ડ એન્ડ એજ્યુકેટ હિમ વિથ હિઝ ઓન ચિલ્ડ્રન ઇન કલકત્તા. ડિસેમ્બર એને કીધું કે ભાઈ તું કે તો હું ફતિકને લઈ જાઉં મારા ઘરે અને ભણાવું જેમ મારા છોકરાને કલકત્તામાં ભણાવું છું. વિધાઉટ મધર રેડીલી એગ્રીડ. વેન હિઝ અંકલ આસ્ક ફતિક ઇફ વુડ લાઈક ટુ ગો કલકત્તા વિથ હિમ, હિઝ જોય ન્યૂ નો બાઉન્ડ્સ એન્ડ હી સેડ ઓ યસ અંકલ. મમ્મીએ પણ હા પાડી, અને જ્યારે પ્રતિકને પૂછવામાં આવ્યું કે તારી શું ઈચ્છા છે, તું આવીશ કલકત્તા મારી સાથે, કંઈ વાંધો ન હોય તો, હા અંકલ હું આવીશ. ઇન અ વે ધેટ મેડ ઇટ ક્વાઇટ ક્લિયર ધેટ ઈ મીન ઇટ, જાણે એને અહીંથી નીકળવું જોઈએ એવી રીતે એને હાથ પાડી, તરત જ હા પાડી. ઇટ વોઝ એન ઇમેન્સ રિલીફ ટુ ધ મધર ટુ ગેટ રીડ ઓફ પતિક. મને તો શાંતિ થઈ ગઈ, હાઈસ રોડની આની તોફાન તીખડો કંઈક સડી કરી આવે ક્યાંક આખા ગામમાં, તો એ એ ત્રાસથી એમને શાંતિ. હી વોઝ પ્રેજ્યુડાઇઝ અગેન્સ્ટ ધ બોય એન્ડ નો લવ વોઝ લોસ્ટ બિટવીન ટુ બ્રધર્સ. પ્રેજ્યુડાઇઝ થોડોક હતો કે ભાઈ એક થોડોક તોફાની છે ને એક સારો છે. સી ડેઇલી ફિયર ધેટ હી વુડ આઈધર ડ્રોન મક્ખન ઇન ધ રિવર ઓર બ્રેક ઇઝ હેડ ઇન અ ફાઇટ. ને રોજ ડર રહેતો કે કાં કોઈ નદી નાખી નોંધી નાના ભાઈને, કાં અને ફાઇટમાં એને મારે નહીં, માથા નહીં, મારી બાજુ નહીં, રન હિમ ઇન ટુ સમ ડેન્જર ઓર અધર, કાં કાંઈક મુસીબતમાં ના મૂકી દે, મુશ્કેલીમાં મોટી. એટ ધ સેમ ટાઈમ સી વોઝ સમવોટ ડિસ્ટ્રેસ ટુ ધ સી ફતિક્સ એક્સ્ટ્રીમ ઇગરનેસ ટુ ગો અવે, ગેટ અવે. સાથે સાથે એના મગજમાં એ પણ થોડું સ્ટ્રેસ હતું એ ટાઈમે કે ફતિક એક્સ્ટ્રીમ ઇગરનેસ, એ આટલો કેમ ઇગર, મીન્સ કે જવા માટે ઉત્સુક છે. ફતિક ઇઝ રિઝોલ્યુટ, ઓલ વોઝ સેટલ્ડ, કેપ્ટ આસ્કિંગ હિઝ અંકલ એવરી મિનિટ વેન ધે વેર ટુ સ્ટાર્ટ. હક થોડોક ટાઈમ થાય ને એટલે પૂછ્યા કરે, આપણે ક્યારે નીકળશું, આપણે કલકત્તા ક્યારે જશું. હી વોઝ ઓન પિન્સ એન્ડ ડસ ઓલ ડે લોંગ વિથ એક્સાઇટમેન્ટ એન્ડ લેટ વેક મોસ્ટ ઓફ ધ નાઇટ. બસ ઈ જ એક્સાઇટમેન્ટમાં કે કલકત્તા ક્યારે, કલકત્તા કેવું હશે, શું હશે ત્યાં, અને હવે રાતે જાગતો નીંદર પણ ના આવતી કે કલકત્તા શું હશે, ક્યાં જાઉં. તો આપણે એમ કે જવાનું હોય તો આપણે આમ એક્સાઇટમેન્ટમાં હોય, આ ફરવા જવાનું હોય કે ગેમ પ્લેસ પર જવાનું હોય તો આપણે ખુશ હોય, ટ્રેકિંગ જવાનું હોય, પિકનિક જવાનું હોય, ટૂરમાં જવાનું હોય, ફેમિલી ટૂર હોય, ફરવા જવાનું હોય, તો આપણે એનું એક્સાઇટમેન્ટ હોય ને કે ભાઈ કેવી પ્લેસ હશે, કેવી જગ્યા હશે, કેવું હશે, એવા રાતોરાત સૂતો પણ નહીં. રિક્વેસ્ટ ટુ મક્ખન ઇન પરપેચ્યુઅલી હિઝ ફિશિંગ રોડ, હિઝ બિગ કાઇટ એન્ડ હિઝ માર્બલ્સ. ઇન્ડીડ હેટ હિઝ ટાઈમ ઓફ ડિપાર્ચર હિઝ જનરોસિટી ટુવાર્ડ મક્ખન વોઝ અનબાઉન્ડેડ. બધું દઈ દીધું, અલે ભાઈ મારું રાખ. ફિશિંગ રોડ, બિગ કાઇટ, પતંગ, એના માર્બલ, લખોટીઓ બધું આપી દીધું. જવા ટાઈમે એને આમ લાગતું હતું કે જ્યારે નાના ભાઈ સત્ય પ્રેમ હોય ને એવું પણ દેખાતું હતું. મેન્ડર ઇઝ કલકત્તા ફતિક મેડ એન એક્વિટન્સ ઓફ હિઝ આર્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. હી વોઝ બાય નો મીન્સ પ્લીઝ વિથ અનનેસેસરી એડિશન ટુ હર ફેમિલી. કે જો પહેલી વાર કલકત્તા પછી ત્યારે ફતિકે એના આંટીને જોયા અને લાગ્યું કે એના ઘરમાં એક નવા મેમ્બરને આવવાથી એ ખુશ નહોતા, એના મોઢા પર ખુશી નહોતી દેખાતી.
She found her own 3 boys quite enough to manage without taking anyone else. And to bring a village led of 14 into their midst was terribly upsetting. Vishambhar should really have thought twice before committing such an indiscretion. ना मम्मी ना आंटी ना चेहरा पर क्या खुशी नहीं देखा थी घरे को नानकड़ो बाप छोकरो आयो के नौ मेम्बर घर में आयो अँ रहे भूनवा माटे लई आया है पप्पा नहीं एवं क्या हतु ने बस पूरा त्रण बाड़को ज देखाता था ने एम क्या थे आ छोकरो चौथो आ गयो इतने विशंबर एना अंकले एक बार विचारूत डिशीजन लेता पे पूछा कहीं छा वगर छोकरा ने In this world of human affairs, there is no worse nuisance than a boy. At the age of 14. He is neither ornamental nor useful. In this world of human affairs, duniya ma. એક 14 વર્ષનો છોકરો વાત છે ઓર્નામેન્ટલ એટલે કંઈ આંબુજ નથી કે પહેરાય કે એના કાંઈ યુઝફુલ થઈ શકે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ શેર અફેક્શન ઓન હિમ એઝ ઓન અ લિટલ બોય એન્ડ હી ઇઝ ઓલવેઝ ગેટિંગ ઇન ધ વે ના કોઈ નાનો છોકરો ઘરે આવ્યો હોય તો આપણે એને રાખવો પડે સંભાળવો પડે સાચવવો પડે 14 વર્ષનો છોકરો એટલે બહુ નાનો કહેવાય એની માને છોડીને આવ્યો છે એના પિતા નથી તો એને એનું ધ્યાન રાખવું જોઈએ પ્રેમ આપવો જોઈએ એના કરતાં એવું તો કંઈને મળતું જ નહોતું ઇફ હી ટોક્સ ધ ચાઇલ્ડ ઇઝ સ્લીપ્સ હી ઇઝ કોલ્ડ અ બેબી એન્ડ ઇફ હી આન્સર્સ ઇન અ ગ્રોન અપ વે હી ઇઝ કોલ્ડ ઇમ્પેશન્ટ તો એના છોકરા જેવું બોલે તો કહે છે કે બાળક છો બેબી છો હજી કાંઈ નાનકડું બેબી છો જોઈ થોડું સમજદારી જેવું બોલે તો એમ કહે છે તું ઇમ્પેશન્સ છો તો ઇમ્પર્ટિનેન્ટ રૂડ છો રિસ્પેક્ટ નથી કરતો કોઈની ઇમ્પર્ટિનન્ટ ઇનફેક્ટ એની ટોક એટ ઓલ ફ્રોમ હિમ ઇઝ રેઝેન્ટેડ શું કહે છે કડવી જ લાગતી જે બોલતો એ વાત બધી કડવી જ લાગતી ધેન હી ઇઝ એન અનઅટ્રેક્ટિવ ગ્રોઈંગ એજ He grows out of his thoughts with indecent haste. His voice grows hoarse. H-O-A-R-C-E જોયું આપણે ઇમોશન્સ અને ઇલનેસ વાળો અવાજ કેને દુઃખ થતું હતું આ બધું જોઈને કે ન કોઈને પ્રેમ આપતું ન કોઈ બોલાવતું હતું એને દુઃખ થતું હતું એન્ડ બ્રેક્સ એન્ડ His face grows suddenly angular and unsightly. It is easy to excuse the shortcomings of early childhood, but it is hard to tolerate even an unavoidable lapses in a boy of 14. 14 વર્ષના છોકરાને સહન કરવું કોઈને સાચવતું નથી જવાબ નથી આપતું એની યાર વાત નથી કરતું ન એને કોઈ પ્રેમ આપે એના સાથે બેસીને જમાડે ન એને કોઈ લાગણી જ ક્યાંય નથી આ ઘરમાં રહે છે પણ એક પ્રકારની ક્યાંય લાગણી એની સાથે નથી કોઈ એને પ્રેમથી બોલાવશે જમાડશે બેસાડશે વાત કરશે એવું ક્યાંય કાંઈ નથી એક 14 વર્ષના નાના છોકરાની આ હાલત એક ખરાબ હાલત છે કે જે એને કોઈ અહીંયા બોલાવતું નથી એના અંકલે એક વાર તો વિચારવું જોઈ દીધું કે એને અહીંયા શું કામ લઈ આવ્યા લેટ હિમસેલ્ફ બીકમ્સ પેઇનફુલી સેલ્ફ કોન્શિયસ હી ટોક્સ વિથ એલ્ડરલી પીપલ હી ઇઝ આઈધર Undully forward or else so undully side that he appears ashamed for his very existence. મોટા લોકો સાથે વાત કરે ત્યારે એને કંઈક વધારે પડતો ફોરવર્ડ હોય એવું લાગે અને શાય શરમાઈ જાય હી અપિયર્સ અસેમ્ડ ઓફ હિઝ વેરી એક્ઝિસ્ટન્સ તો એના અસ્તિત્વ ઉપર એને હવે શરમ આવે છે કોઈ આ શું કામ આવ્યો મેં હું શું કામ કર્યું કે મને મારી મમ્મી અહીંયા મોકલ્યો અને હું મેં પણ અહીંયા આવવાની ત્યાંથી છૂટું This is all about this lecture. We'll continue in the next lecture.
थैंक यू फॉर लिसनिंग. हैव अ नाइस डे.